चार सेंटीमीटर
મીટર. હવે તમારે આવું માપન ઘરે કરવાનું છે. તમારી પાસે કોઈ પેન્સિલનો ટુકડો છે કે કઈ સ્કેલના માપની વસ્તુ હોય તો આપણે અલગ અલગ જો પીછી આપેલી છે, નિશાન આપેલું છે, ઘણી બધી વસ્તુ છે તો એને સ્કેલ પાસે રાખો અને કેટલા સેન્ટીમીટરની છે એને તપાસો, એટલે તમને પણ ખબર પડશે કે સેન્ટીમીટરના માપ કેવી રીતના લેવાય છે. ત્યારબાદ પીછી આપેલી છે તો પીછી આપણને કેટલા સેન્ટીમીટરની છે તો કે 13. તો ત્યાં આપણે લખીશું 13 સેન્ટીમીટર. હવે આ રીતના આપણે ત્યાં લખવાનું છે. હવે ત્યારબાદ આપણને નીચે છેલ્લું ચિત્ર નિરીક્ષણ જેવું કંઈક આપ્યું છે એ આપણે જોવાનું છે. કેવું છે તો કે એ 9 સુધી જાય છે. તો અહીંયા લખવાનું છે 9 સેન્ટીમીટર. હવે આ રીતના આપણે માપન કર્યું. નીચેના જે આપણે આંકડા જોયા છે આ બધા સેન્ટીમીટરમાં હોય છે. તો હવે સેન્ટીમીટરના માપ આપણે રાખી રાખી આ બધા ચિત્રના નામ આવા ચિત્ર આપેલા છે એના માપ આપણે જોયા છે. તો આ બધા માપ મેં તમને લખાવ્યા છે. આ તમારે તમારી બુકની અંદર અહીંયા લખવાના રહેશે. તો વ્યવસ્થિતપણે આપણે આ બુકની અંદર સેન્ટીમીટરના માપ જે છે એ લખીશું અને જે રીતના ઉપર માપ્યા મુજબ કર્યું છે એ રીતના મેં તમને કરાવ્યું એમ તમારે પણ બુકની અંદર ઉતારતા જવાનું છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.